ઓમ શ્રી પરમાત્મને નમઃ બધા જ ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ આવો આજે આપણે શ્રવણ કરીશું દાન ધર્મ વિશે પુરાણમાં દાન ધર્મ નામનો સત્તાવનમો અધ્યાય છે એમાં સુંદર વર્ણન કર્યું છે અને આપણે કહીએ છીએ ને કે પંછી પાણી પીને સે ઘટે ન સરિતા નીર ધર્મ કીએ ધન ના ઘટે સહાય કરે રઘુવીર જો પરમાત્માએ આપણને આપ્યું હોય તો પછી વહેંચીને ખાવું મતલબ દાન દેવું યથોચિત સમયે યથાયોગ્ય સમયે સુપાત્રને દાન જરૂર કરવું દાન એટલે શું તો કોઈ પણ વસ્તુનું સુપાત્રને શ્રદ્ધાથી કોઈ વસ્તુ અર્પણ કરવી ચાહે તે સંપત્તિ હોય ચાહે તે વસ્તુ હોય કોઈ પદાર્થ હોય એ યોગ્ય વ્યક્તિને તમે આપો કોઈ નિસ્વાર્થ ભાવે આપો એને દાન કહેવાય તો જેની પાસે ધન સંપત્તિ હોય એમાંથી યથાશક્તિ અનુસાર અનુસાર તમે શ્રદ્ધાપૂર્વક કોઈ સુપાત્રને તમે અર્પણ કરો છો એને દાન કહેવાય દાનના પણ ઘણા બધા પ્રકારો છે નૈમિતિક દાન કામ્ય દાન વિમલ દાન ઉત્કૃષ્ટ દાન સર્વોત્કૃષ્ટ દાન એમાંથી આપણે જે પણ પ્રકારનું દાન કરી શકીએ એ જરૂર કરવું જોઈએ પણ બની શકે તો વિમલ દાન કરવું બરાબર હવે આપણે આવો સમજીએ કે આ બધા દાન કહેવાય કોને તો પહેલું છે નૈમિત દાન નૈમિત દાન એટલે શું તો એમ કહેવાય છે કે કોઈ કારણ અનુસાર તમે કોઈ કામના કરી તમારી પાસે સંપત્તિ આવી પણ એ સંપત્તિ કદાચ સો ટકા પવિત્ર નથી અને તમારે પ્રાયશ્ચિત કરવું છે તો શું કરીએ તો તમે એનો અમુક ભાગ તમે દાન કરી દો છો સારા કામમાં વાપરો છો કોઈ મંદિરમાં અર્પણ કરો છો કોઈ સુપાત્ર બ્રાહ્મણને અર્પણ કરો છો જેનાથી એ ભગવાનના કામમાં એ દાન વપરાય છે એને કહેવાય દાન નિમિત્ત ઉદ્દેશી જે અપાય એ દાન કહેવાય બીજો પ્રકાર છે કામ્ય દાન એટલે કોઈ કામના આપણે મનમાં રાખી હોય ઈચ્છા કરી હોય અને પછી કોઈને આપણે દાન કર્યું હોય અને પછી જે વ્યક્તિ દાન લે છે એ આપણને સામે એવા આશીર્વાદ આપે છે આપણે પણ એવી ઈચ્છા છે કે આ વ્યક્તિ મારા માટે આવી ઈચ્છા કરે એને કહેવાય કામ્ય દાન તો જે દાન પોતાના પોતાના સંતાનોના વિજય અર્થે આપવામાં આવે ઐશ્વર્ય કે સુખ મેળવવા માટે આપવામાં આવે એને કામ્ય દાન કહેવાય અને વિમલ દાન એટલે જે કેવળ ભગવાનની પ્રસન્નતા માટે આપવામાં આવે તમે જ્યારે કોકને કંઈક આપો છો ને ત્યારે તમારા હૃદયની અંદર કંઈક ખુશી આવે છે ખુશીને લહેર આવે છે મનને શાંતિ મળે છે કે આજે મેં કંઈક સારું કામ કર્યું મન પ્રસન્ન બની જાય છે તમને ખુશી મળે છે તમારો આખો દિવસ પછી ખુશીમાં વીતે છે એને વિમલ દાન કહેવાય છે તો આમાં આપનાર અને લેનાર બંને પ્રસન્ન થાય છે દાનના તો કેટલા બધા પ્રકારો છે જેમ કે તમે ભૂદાન કરી શકો અન્નદાન કરી શકો જલદાન સુવર્ણદાન વિદ્યાદાન વસ્ત્રદાન ગૌદાન દાન દાનના પ્રકાર છે તો દાન નિરંતર કરતા રહેવું જોઈએ અરે નિરંતર નહીં તો થોડા થોડા સમય કરતા રહેવું જોઈએ વાર તહેવારે જન્મ દિવસે કોઈની મૃત્યુ તિથિએ કોઈ ખુશીના પ્રસંગે આપણને મોકો મળવો જોઈએ ચલો આજે આ પ્રસંગ છે આપણે કંઈક આપણે ખુશ છીએ ને તો આપણે બીજાને પણ ખુશ કરીએ બરાબર હવે તમે તમારી મહેનતનું કમાયેલું જે ધન છે એમાંથી જ્યારે તમે દાન કરો છો ને એને ઉત્કૃષ્ટ દાન ગણાય છે અને તમે જે ભક્તિપૂર્વક દાન કરો છો એ સર્વોત્કૃષ્ટ દાન ગણાય છે હવે એક વાત ધ્યાનમાં એ રાખવાની કે જયારે આપણે દાન કરીએ ને તો એ ગુપ્ત દાન કરીએ ને તો એનું ફળ વિશેષ મળે છે દાન આપ્યા પછી કોઈને કહેવાનું નહીં કે મેં આનું દાન કર્યું મેં આટલું દાન કર્યું મેં આને દાન આપ્યું આમ ઢંઢેરો નહીં પીટવાનો બની શકે તો ગુપ્ત રાખવાનું જુઓ ને પરમાત્માએ આપણને કેટલું બધું આપ્યું છે હા આખી સૃષ્ટિ ધરતી સાગર સૂર્ય ચંદ્ર તારા વાયુ અરે એનો પાર ન પમાય એટલું ભગવાને આપ્યું છે ને છતાંય ભગવાનની ક્યાંય સાઈન છે ભગવાનના ક્યાંય હસ્તાક્ષર છે કે મેં મનુષ્યને આટલું આપ્યું અને છતાં ભગવાન ગુપ્ત રહે છે ને પણ આપણે તો નાનું અમતું દાન કરીએ તો પણ મોટી તકતી લગાવીએ કે મેં અહીંયા આટલું ડોનેશન આપ્યું છે અહીંયા આટલું દાન કર્યું છે બની શકે તો ગુપ્ત દાન કરીએ એનો મહિમા વિશેષ હોય છે હવે કયું દાન કરવાથી શું ફળ મળે તો તમે દાખલા તરીકે કોઈને પૃથ્વીનું દાન કરો છો એટલે ભૂ દાન કરો છો તમે કોઈને ઘર અપાવ્યું તમે કોઈને જગ્યા અપાવી કોઈ અગ્નિહોત્રી બ્રાહ્મણને જયારે તમે પૃથ્વીનું દાન કરો છો ભૂ દાન કરો છો તો દાન કરનાર વ્યક્તિ પોતાના મૃત્યુ પછી ઉચ્ચ ગતિ પામે છે એને ભગવાનના લોકમાં નિવાસ મળે છે અને જયારે તમે દાન આપો સુપાત્રને દાન આપો ત્યારે આટલું જરૂર બોલવાનું પ્રિયતામી ઈશ્વરો વિષ્ણુ ઋષિકેશ સનાતન નિયંતા અને ઈશ્વર સનાતન શ્રી વિષ્ણુ આ દાન વડે પ્રસન્ન થાઓ આમ કરવાથી આમ બોલવાથી જન્મભર કરેલા પાપો નાશ પામે છે અને પુણ્યની વૃદ્ધિ થાય છે દીપદાન કરવાથી નેત્રોનું તેજ વધે છે અન્નદાન કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે અભયદાન કરનારને ઐશ્વર્ય મળે છે બ્રહ્મનું પરમાત્માનું જ્ઞાન આપનાર જે વ્યક્તિ છે એ સ્વયં બ્રહ્મને પછી પામે છે માટે જ વેદજ્ઞ બ્રાહ્મણોને દાન આપવું સુપાત્રને દાન આપવું પર્વના દિવસે યથાશક્તિ દાન જરૂર આપવું પ્રયાગાદી તીર્થોમાં પવિત્ર ક્ષેત્રોમાં નદી કાંઠે આવી જગ્યાએ કરેલા દાન અખૂટ ફળ આપનારા છે અને માટે કહ્યું છે કે દાન આપીએ તો જે નાસ્તિક હોય એને નહીં પણ જે પ્રભુમાં શ્રદ્ધા ધરાવતો હોય પ્રભુને પ્રેમ કરતો હોય જે સત્સંગી હોય જે આસ્તિક હોય જે સંયમી હોય જે સત્યવક્તા હોય જે હોય જે સંયમી હોય એવી વ્યક્તિને દાન આપેલું આપણું છે અને ભાઈઓ બહેનો છેલ્લે એટલું જરૂર કહીશ કે ભલે દાન થાય કે ન થાય તમારી મરજી ચાલે કે ન ચાલે પણ સારા માણસ જરૂર બનીએ યથા સમયે જેને આપણી જરૂર છે આપણી હાજરીની જરૂર છે એની આગળ ઊભા જરૂર રહીએ કોઈને આપી શકાય એવી શ્રેષ્ઠ ભેટ એટલે જ યોગ્ય સમયે આપણી હાજરી અને યોગ્ય સમયે કરેલી યોગ્ય મદદ એ પણ દાનથી કમ નથી તો આ છે દાનનો મહિમા ભગવાને જો તમને આપ્યું હોય તો યથાશક્તિ દાન પુણ્ય જરૂર કરજો કારણ કે કહ્યું છે કે જે આપે છે એ જ પામે છે તમે બી વાવશો તો જ લણશો અને બરાબર ને વાવીએ તો જ લણીએ અને માટે ભગવાને આપ્યું છે તો જરૂર આપજો કારણ કે જો આપણે જયારે જન્મ્યા હતા ત્યારે હાથ ખાલી હતા જઈશું ત્યારે પણ હાથ ખાલી હશે સાથે શું આવશે સારા કરેલા કર્મો માટે દાન પુણ્ય જરૂર કરીએ એક સુંદર વાર્તા છે એ હું આના પછીની ક્લિપમાં કહીશ કારણ કે જો અત્યારે કહીશ પછી ક્લિપ મોટી થઈ જશે જરૂર દાન ધર્મ કરતા રહેજો જય શ્રી કૃષ્ણ